હું ડોક્ટર રણછોડભાઈ પટેલ, કૃષિ સલાહકાર યુનિવિયા ડોક્ટરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આજે આપણે બટાકાના પાકમાં ગંઠવા કૃમિ નામના રોગ વિશે ચર્ચા કરીશું. ગંઠવા કૃમિનો રોગ એ ખાસ કરીને જ્યાં જ્યાં બટાકાનું વાવેતર થાય છે ત્યાં ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી આ રોગ જોવા મળે છે. એમાંય ખાસ કરીને રેતાળ જમીન અને ગોરાડું જમીનમાં આ રોગનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. ઘણી વખત મધ્યમ કાળી જમીનમાં પણ ગંઠવા કૃમિના રોગનું નિદાન થયેલું છે. તો આ રોગ ખાસ કરીને એક વખત આવી ગયેલા પછી બટાકા જો સતત એક ખેતરમાં વાવેતર કરવામાં આવે તો ગંઠવા કૃમિનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. તો આ રોગને નિયંત્રણમાં લેવું હોય તો એક તો ઉનાળામાં ઊંડી ખેડ કરવાની, જેથી કરીને એના સ્ક્લેરોસિયા, એને જે સુષુપ્ત અવસ્થામાં જે કૃમિ પડી રહેલા છે એને એનું નિયંત્રણ થાય. કારણ કે 45-50 ડિગ્રી સેન્ટીગ્રેડે મેલાડોગાઇન ઇન્કોગ્નિટા જે ક્રૂટનો ગ્રંઠવા કૃમિનો નેમેટોડ છે કૃમિ, એ અસરકારક રીતે નિયંત્રણ થાય. બીજું કે ખાસ કરીને જ્યાં નેમેટોડનો કૃમિનો પ્રશ્ન છે ત્યાં ખેતરમાં ગલગોટાનું વાવેતર કરવાનું, ખેતરને ચારે બાજુ ગલગોટા વાવી દેવાના, જેથી ગલગોટાનો પાક છે એ ટ્રેપ ક્રોપ તરીકે છે, એ નેમેટોડને પોતાના મૂળમાં ખેંચી લેશે અને એનું અસરકારક રીતે નિયંત્રણ થાય. અને બીજું કે પેસિલોમાઇસિસ લીલાસિનસ આવે છે, જૈવિક ફૂગ જ છે પણ એ કૃમિને નિયંત્રણમાં લાવે છે. અને એક એકરમાં 2 લિટર પ્રમાણે એને ડ્રીપમાં ચડાવી દેવાનું અને છૂટું આપવાનું થાય તો છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને ખેતરમાં વાવેતર પહેલાં ભેજ હોય ત્યારે આપી દેવાથી પણ અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. અને કાર્બેફુરાન ફુરાડાન 3G દવા આવે છે, દાણાદાર દવા, એનું પણ એક એકરમાં 10 કિલો પ્રમાણે આપવાથી વાવેતર વખતે તો એનું અસરકારક રીતે નિયંત્રણ લઈ શકાય છે. જય જવાન, જય કિસાન.